नमस्कार, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय थी हूँ अल्पना चौधरी। आजना मारा वीडियो में आप सौनु हार्दिक स्वागत करू छूँ। मित्रों, आज आप धोरण 9 अने 10 नी अंदर आवता फंक्शन शीखीशू। आज आप शीखीशु फंक्शन। फंक्शन ए एक्जाम में त्रण रीते आवे छे, विकल्प में आवे छे, त्यारबाद जोड़का जोड़ो में आवे छे अने सेंटेन्स पूर्ण करवानुं होय छे। तो मित्रों, आज फंक्शन छे ते एग्जाम में 9 मार्क्सनू अलग अलग रीते पूछाय छे। तो आपणे कया कया फंक्शन शीखवाना छे तो तेनी टूंकी माहिती अहीं जोईशुं। तो प्रथम छे डिस्क्राइबिंग पर्सन। तो फ्रेंड्स, तेमां आपणे आवा लैंग्वेज आइटम्स उपयोग करीशुं, हु, हुम, हुज। त्यारबाद छे शोविंग कॉन्ट्रास्ट, तो तेमा आपणे बट, येट, थूनो उपयोग करीशुं। डिस्क्राइबिंग प्रोसेस, तो तेमा आपणे वर्ब वाक्यनी शरूआतमां लखीशुं। त्यारबाद इन्क्वायरी एज अ नेचर, तो फ्रेंड्स त्यां आपणे वाक्यना अंते क्वेश्चन मार्क प्रश्न चिन्ह रहेशे। डिस्क्राइबिंग प्लेस, तो त्यां आपणे वेरनो उपयोग करीशुं। डिस्क्राइबिंग थिंग, तो ત્યાં આપણે વિચ અથવા ધેટનો ઉપયોગ કરીશું। સ્પેસિફિક લોકેશન, તો ત્યાં નિયર અને બિહાઇન્ડ આવશે। ટાઈમ, તો ફ્રેન્ડ્સ ટાઈમ આવશે પોઈન્ટ ઓફ ટાઈમ, ત્યાં સિન્સનો ઉપયોગ કરીશું। ડ્યુરેશન ફોર। સ્પેસિફાઇંગ ટાઈમ, તો ત્યાં આપણે એટ અથવા ઓનનો ઉપયોગ કરીશું। એક્સટેન્ડિંગ નેસેસિટી પેસન્ટરીઝ, તો ત્યાં એક્સક્યુઝ મી, થેન્ક યુ જેવા શબ્દોનો ઉપયોગ કરીશું। રિપોર્ટિંગ ઇવેન્ટ, તો ફ્રેન્ડ્સ રિપોર્ટિંગમાં ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ આવા સેન્ટેન્સ હશે। ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, તો ત્યાં આપણે ઓરનો ઉપયોગ કરીશું। સોવિંગ અલ્ટરનેટિવ ચોઈસ, તો ફ્રેન્ડ્સ ત્યાં આપણે એધર ઓર, નેધર નોરનો ઉપયોગ કરીશું। આગળ છે ટોકિંગ અબાઉટ રીઝન, તો ત્યાં બીકોઝનો ઉપયોગ કરીશું। સોવિંગ સજેશન શુડ। કમ્પેરિંગ થિંગ્સ અથવા પર્સન, તો ત્યાં આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, પોઝિટિવ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી। એક્સપ્રેસિંગ એક્સક્લેમેશન્સ, તો ત્યાં આપણે આ ઉદ્ગાર ચિહ્ન। ત્યારબાદ એક્સપ્રેસિંગ નેસેસિટી, તો મસ્ટનો ઉપયોગ થશે। સોવિંગ પોસિબિલિટી, મે માઇટ, સોવિંગ એબિલિટી, કેન કોડ। તો ફ્રેન્ડ્સ હવે આપણે ફંક્શન જોઈશું। આપણે પ્રથમ ફંક્શન જોઈશું જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, વિકલ્પનું વર્ણન। તો ફ્રેન્ડ્સ અહીં લેંગ્વેજ આઇટમ તરીકે આપણે ઓરનો ઉપયોગ કરીશું। એક્ઝામ્પલ જોઈશું, વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી, I would like to play cricket or chess, I go to Bombay or Goa। તો ફ્રેન્ડ્સ આ વાક્યમાં અથવા માટે ઓરનો ઉપયોગ થાય છે। વિકલ્પનું વર્ણન કરવાનું છે, આ પણ બે વસ્તુઓ દર્શાવવા માટે આપણે અહીં વિકલ્પમાં ઓરનો ઉપયોગ થાય છે। બીજો ફંક્શન છે સોવિંગ અલ્ટરનેટિવ ચોઈસ। ફ્રેન્ડ્સ આગળ જે શીખી ગયા અને આ ફંક્શન બંને સરખા જ છે, બંને ફંક્શન વિકલ્પો દર્શાવે છે। તો ફ્રેન્ડ્સ સોવિંગ અલ્ટરનેટિવ ચોઈસમાં લેંગ્વેજ આઇટમ તરીકે આપણે ઉપયોગ કરીશું એધર ઓર, નો અર્થ થાય છે આ અથવા આ, અને બીજું છે નેધર નોર, તો ફ્રેન્ડ્સ આનો અર્થ થાય છે આ નહીં, પેલું પણ નહીં। એના એક્ઝામ્પલ જોઈશું, આઈ ટેક એધર ટી ઓર કોફી, હું આ અથવા આ લઈશ। ત્યારબાદ છે હી વુડ લાઇક ટુ પ્લે નેધર ક્રિકેટ નોર ચેસ, તેને ક્રિકેટ પણ રમવાનું ગમતું નથી કે ચેસ પણ રમવાનું ગમતું નથી। જે વિલ નેધર વોચ અ મૂવી નોર ગો આઉટ એન્ડ પ્લે, જય મૂવી પણ જોતો નથી કે નથી બહાર જઈને રમતો। સચિન કેન ટોક ટુ મી ઓર માય ફ્રેન્ડ, સચિન મારા જોડે કે તમારા ફ્રેન્ડ જોડે વાત કરશે। તો ફ્રેન્ડ્સ આપણે આ સોવિંગ અલ્ટરનેટિવ ચોઈસ શીખી ગયા કે આપણે ત્યાં
એધર ઓર અથવા નેધરનો ઉપયોગ કરવાનો છે. હકારમાં એધર ઓર આવશે અને નકારમાં નેગેટિવમાં જ્યારે દર્શાવવાનું હશે ત્યારે નેધર નોર આવશે. ટોકિંગ અબાઉટ રીઝન, ફ્રેન્ડ્સ આગળનું ફંક્શન છે ટોકિંગ અબાઉટ રીઝન, એટલે કે કારણ બતાવવું અથવા રીઝન આપવું એટલે કારણ દર્શાવવું અથવા બતાવવું. ફ્રેન્ડ્સ તો આમાં લેંગ્વેજ આઇટમ્સ તરીકે બીકોઝ આવશે. બીકોઝનો અર્થ થાય છે કારણ કે. એક્ઝામ્પલ જોઈશું કે હેનિલ વોઝ લેટ યસ્ટરડે બીકોઝ હી વોક અપ લેટ. હેનિલ ગઈકાલે લેટ થઈ ગયો હતો કારણ કે તે મોડો ઉઠ્યો હતો. દે આર વેરી હેપી બીકોઝ ધે વોન ધ મેચ, તેઓ ખૂબ ખુશ હતા કારણ કે તેઓ મેચ જીત્યા હતા. He is unhappy because he lost the game. તે ઉદાસ હતો કારણ કે તે ગેમ હારી ચૂક્યો હતો. ઓકે ફ્રેન્ડ્સ, તો ખબર પડીને આ ફંક્શનમાં આપણે જે ફંક્શન શીખી ગયા તે ફંક્શન તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને તે ફંક્શન તૈયાર કરવાના છે. આ આજનું હોમવર્ક છે.